અંતે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને ભાન થયું છે. ચારે તરફથી ટીકા બાદ મંત્રી ચાવડાએ માફી માંગી છે. તેમણે કહ્યું કે કોઈને દુઃખ પહોંચ્યું હોય તો દિલગીરી વ્યક્ત કરું છું. આ પહેલા જવાહર ચાવડાએ પત્રકારો માટે થઈ અને અશોભનીય બેશરમ નિવેદન આપ્યું હતું, જ્યારબાદ ઘણો હોબાળો મચ્યો અને આખરે કેબિનેટ મંત્રી જવાહર ચાવડાને માફી માંગવી પડી છે. તેમનો વાણી વિલાસ નવી વાત નથી, પહેલેથી તેઓ આ રીતનો વાણી વિલાસ કરતા આવ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારથી જ. અને હવે તેમણે પત્રકારોને સંબોધીને પણ ખૂબ જ અશોભનીય નિવેદન આપ્યું હતું, જ્યારબાદ તેમણે માફી માંગી છે. ગઈકાલે માણાદરમાં અમને એક ગ્રુપ મીટિંગ હતી. ગ્રુપ મીટિંગ દરમિયાન અલગ અલગ વાતો હું કરતો હતો. અમારી સૌરાષ્ટ્રની અમારા વિસ્તારની એક ગણપતી ભાષા છે અને તે ભાષાની એક સાહજિકતાથી મેં મારી વાત મૂકી હતી અને તે વાતને કારણે એક વિવાદ જાગ્યો છે. મારો કોઈ ઈરાદો નહોતો, એનો મારો કોઈ ઇન્ટેન્શન નહોતો કોઈનું ખરાબ લગાડવું, કોઈને દુઃખ લાગે એ વાત કરવી. તમે જો આખો મારો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે કેટલી પોઝિટિવ વાતો મેં કરેલી છે. છતાં આમાં કોઈને એવું લાગ્યું હોય કે દુઃખ લાગ્યું હોય કે ઠેસ પહોંચી હોય તો હું મારી દિલગીરી વ્યક્ત કરું છું. તો કેબિનેટ મંત્રી જવાહર ચાવડાએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું. પત્રકારો અંગે બોલતા શાલીનતા ચૂક્યા જવાહર ચાવડા. પત્રકારોના સવાલ અંગે ટિપ્પણી કરતા ભાન ભૂલ્યા અને જવાહર ચાવડાના નિવેદનથી પત્રકાર જગતમાં રોષ છે. વિવાદ બાદ જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરી અને કહ્યું કે મારો કોઈ ખરાબ ઈરાદો ન હતો. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું. મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા તમને, હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. પત્રકારમાં સૌથી મોટો પ્રશ્ન હતો કે આ કોંગ્રેસમાંથી ભાજપમાં શું. મને હજી પત્રકારો પૂછે છે કે સેના માટે ગયા તમને, હું વાંધો. મેં કહું વાંધો તારા બાપ કઈ હતો જ નહીં અહીંયા. જવાહર ચાવડાએ સ્પષ્ટતા કરવામાં પણ સલાહ આપી દીધી. દિલગીરી વ્યક્ત કરવાના બદલે સુફિયાની સલાહ આપી દીધી. મીડિયાને 3 સેકન્ડ જ ખટકી તેવો સવાલ કર્યો. 3 સેકન્ડમાં તમે શાલીનતા ચૂક્યા હતા જવાહરભાઈ, પત્રકારોને શું કરવું એ તમે ન શીખવો મંત્રીજી. તળપદી ભાષા છે, તળપદી ભાષા પ્રમાણે જ બોલેલો છું. કોઈ ઇન્ટેન્શન ખરાબ નહોતો વાત કરવામાં, પણ મારો પ્રશ્ન સૌથી મોટો એ છે કે મારા 20 મિનિટના પ્રવચનમાં તમને 3 સેકન્ડ જ દેખાય છે. વાય કાન્ટ પ્રેસ મી પોઝિટિવ? 19 મિનિટની વાત કરી એની કોઈ ચર્ચા નથી કરતો. 3 સેકન્ડની વાત તમને ખટકી કરવી ક્યાં અંશે વ્યાજબી છે? સમાજ ભવિષ્ય આપણે સુધારવું હશે તો પોઝિટિવની વાત આગળ વધારવી જ આપણા સમાજના હિતમાં.